नहीं दीकरी नहीं, मने तमारी आ चीज जराय गमती नहीं। शिवरात्रि माटे पृथ्वी लोक पर जवानी जरूर शू छे? पृथ्वी लोक मा पण शिवजी नो महिमा बहु मोटो छे, अने आ वर्षे शिवरात्रि त्या करिए एमा खोटू पण शू छे? दीकरी, अनुभव ने आधारे आफत नोतरवाने बदले बीजाना अनुभव परथी शीखे एज साचो बुद्धिशाळी छे। दीकरी, पृथ्वी लोक पर गयेला कई केटलाय नाग ना पकड़ाई जवानी, एमना बेहाल थवाना बनावनी मने जाण छे, न छता दीकरी जवामा जोखम छे। शिवजी खातर जवामा जोखम शुं? शिवजी महादेव छे, भोळानाथ छे, परंतु दरेक भक्तनी सामान्य भक्तिथी परिचित होवुं एमने माटे अशक्य छे। हा, एमने माटेनी असाधारण साधना आस्था के बलिदान थी इच्छेनुं फळ जरूर आपे छे। बापू, अमे बराबर जाळवीशुं, जवा दो ने। भले दीकरा, आशीर्वाद आपे। कैलाश नगर ना मंदिर मा तमे मने दर्शन करवा लाई जाओ। अरे बेटा, ये शू मांग्यो? कैलाश नगर ना जोरावर सिंह साथे पीढ़ियों थी अपनी दुश्मनी छे, इनी हद मा जाइए तो ये मारी ज नाखे। दुश्मनी ने दोस्ती मा ना फेरवाय? फेरवाय, बनने नी इच्छा हो बेटा ता नाच जवाय। बापू। हाँ बेटी, ना ना। बापू, वचन आपीने फरी जाच, मारी माँ हो तो जरूर लई जात। गौरी, जे निर्मित हशे ते थशे, हूँ तने लई जाईश। आ बेटा। मने पाके पाए खबर मळी छे के नरपत शिवरात्रि ना दर्शने आवानो छे, जीव तो ना जवो जोईए। तो शू एने जानथी मारी नाखवानो छे बापू? हाँ, बळथी नहीं पण कळथी नेणे एवो प्रहार करवो जोईए के पानी पीवा पण ना मांगे, अने ए प्रहार कोणे कर्यो, क्यांथी कर्यो ए कोईने खबर पण ना पड़े। अकलमन ने इशारो काफी बापू, कालिया गारुड़ी साथे गोठवण थई गई छे। नागणा नो बदलो लेशे, जरूर लेशे।
जैना माता, बेटा, 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 सौभाग्य माटे भीख मांगवा निकलेली नागण પોતાનું સૌભાગ્ય પાછું મેળવવા માટે વેર પણ ના લઈ શકી। મારી દીકરી તરીકે તું મને વાવલી છે, પરંતુ સૌભાગ્ય ખાતર નાગ પ્રાણાલિકાનો તારાથી થયેલો ભંગ નિંદાને પાત્ર છે, તિરસ્કારને પાત્ર છે। પણ બાપુ, એ છોકરીની મેં તેરી હાથે કે હૈયું હલાવી નાખી, બાપને ભૂલી સજા દીકરીને શા માટે? એ તો જુલમ કહેવાય। જુલમ ગણે તો જુલમ, અને નાગ પ્રાણાલિકા ગણે તો નાગ પ્રાણાલિકા, પણ તારે તારું સૌભાગ્ય પાછું જોતું હોય તો વેર લેવું જ પડશે। सजीवन थवानो समय बीती जाए ए पहला जा। डांकणी में पानी लेने डूबी मरो, हाथ में आवेलो दुश्मन हाथ ताली देने चालो गयो, अने तमे बदा मोड़ू बताड़वा आव्या छो। जरा जेटली लायकात होय तो जलावी दो एने, एना घर ने, एना कुटुंब ने। नाग, पाछे किम पधारे आशे? के नाग देवता? જરીલે નાગણનો જીવ બચાવનારી છોકરી તું મારી દીકરી છે। એક વાર નહીં, બબ્બે વાર તારા બાપુને દંશવા આવી હતી, પણ તારી વિનંતી આગળ હું હારી ગઈ। જ્યારે જ્યારે તું મને યાદ કરશે ત્યારે ત્યારે હું તારી સેવામાં હાજર રહીશ। સારું માં? બાપુ, 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 હા તારો મારી ગઈ, મારું સ્વભાવ પાછું આપો। તે ક્યાં બેર વાળ્યું છે? બેર વાળવા જ ગઈ હતી, એ આગમાં મરી ગયું, એને મોતની સજા થઈ ગઈ। મરેલાને મારવાનો રસ્તો હોય તો બતાવ, નહીં તો મારા નાતને સજીવન કરું। માણીધર, અમૃત કુંભ લાવ। બાપુ, સુખી રહો બેટી। બાળવે માં કોઈ ના, માતા પિતા મરશો નહીં। બાળવે માં કોઈ ના, માતા પિતા મરશો નહીં। ઓ ઈશ આવો કોપ બાળકની ઉપર કરશો નહીં। બાળવે માં કોઈ ના, માતા પિતા મરશો નહીં। ત્યાં સુધી તારો બાપ 50,000 રૂપિયા નહીં આપે ત્યાં સુધી નહીં છોડું। Thank you.
મહિનાર જીવે બેઠા બેઠા ચોપડા ફાડ્યા કરો છો આ દાદુ લોકો આપણી એક એક દીકરીને ઉપાડી ગયા એના બદલા મે લોકો 50000 રૂપિયા માંગે છે અને તમે ના પાડો છો દીકરી કરતા તમે પૈસાની કિંમત વધારો છો કહું છું સાબા કા કેમ નથી તાળી મજૂરીની કમાઈ છે 6000 તાળી મજૂરીની છે કેતી શું થઈ ગયું દીકરી તો લખની છે ને અત્યારે એક છે આપણે ક્યાં ગરડા થઈ ગયા છીએ પણ તમને દીકરીની દયા નથી આવતી તમને કહું છું દયાનો સાગર ભગવાન છે દયા ખાવાનું કામ એનું છે એના કામમાં આપણે માથું ન મારવું જોઈએ જો બોલ્યા માથું ન મારવું જોઈએ એમ બધી વાતમાં ભગવાન તપકી પડતો હશે નહીં ને અરે છે ને રોજ બે પૈસાના ઘીનો દીવો શેને માટે કરીએ છીએ કાંઈ વળતર તો મળવું જોઈએ કે નહીં કહું છું છપા છપા તમને પગે લાગું છું તમને વિનંતી કરું છું મારા બાપના ઘરના જેટલા દાગીના છે બધા લઈ લો તમે એને વેચી નાખો તમારી એક એક દીકરીને બચાવો કહું છું તમને પગે પડી ન અપા કીતા કીતા બા મને બચાવનાર મારી સહેલી સાથે આવી છે એનું નામ ગૌરી છે એને આપણી સાથે રાખવાની છે આપણી સાથે રાખવાની છે કામ કર એને બચાવ્યો તો ચાર આઠ આપીને રવાના કરી દે બાકી આ જમાનામાં સાથે રાખવાનું બધું ખોટું આવી ગયા જાત ઉપર ખર્ચાની વાત આવી એટલે ભડકી ગયા હું એમ કહું છું કે પેલું તમને વસૂલીમાં વ્યાજ પેટે વાછડું મળ્યું છે કે નહીં તો પછી એનું કામ કરવા માટે કોઈ નોકર તો જોઈશે કે નહીં તો પછી એનું કામ કરશે અને નામ પડી રહેશે બે ટંખા છે શું લેવાની છે બે ટંખા છે બેટા તારો ખોરાક બહુ નથી ને ના જે દેશો જેટલું દેશો તેટલું ખાઈ લઈશ એટલું જ ખાશે ને બેટા જા 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 વાંધો નહીં થોડી વાર રાખવા માં ખાઈ લો કમાલ છો તમે પણ કમાલ છો આ શું કેમ આ એટલા માટે જ પરને પેલા મારા બાપ ને કહેતી હતી કે આ લાંબા જોડે ટૂંકી જાય મરે નહીં તો માંદી થાય ગોળી માર ચાલુ રે ને ઘોડા મારે શિંગડા અલે ખાઉધરી ગૌતી લે ભૂખ લાગે તો ખાઈને જીવ ભૂરનું તરસ લાગે તો યાસુ આંખનું પીવું રહ્યું પિતા થઈ સંતાન નાશું પેટ પણ ભરશો નહીં પેટ પણ ભરશો નહીં પિતા મરશો નહીં માતા પિતા મરશો નહીં હે નાગ દેવતા આજે નાગ પંચમી છે ને મારી પૂજાનો સ્વીકાર કરો તમે મને ઘર દીધું ને આભાર ઓહો ક્યાં મળી ગઈ તારી ગૌરી આલો હું ગામ આખો ગોતી ગોતીને થાકી કરે અહીંયા બેસીને દીવાલો ચીતરીને ભક્તાનું કરે છે નહીં ખબરદાર જો આલો પછી દીવાલો ચીતરી છે ને તો કાઢી મૂકીશ ના ના હું ક્યાં જઈશ બસ તો પછી અહીંયા રહેવું હોય ને તો ફખરી રીતે કામ કર લે આ ઘડો અને નદી આજે પાણી ભર્યો સમજીને જા અહીંયાથી નાળક પંચમી છે દેવી કઈ અસુખ વર્તાય છે કેમ બોલતા નથી બોલવાથી તો બહુ જલકો થાય કઈ માર્ક નીકળે મને મારી જાત પર તિરસ્કાર આવે છે મારી માનેલી દીકરીને મેં માથે છાપરો તો અપાવ્યું પણ ઘર કહી શકાય એવું ઘર ના અપાવ્યું ખુલાસાથી બોલો મારી દીકરી પર દુઃખના ડુંગર ખડકાયા છે એના ઓરમાન મા બાપ એને રસ્તે રઝળતી કરવા માંગે છે સમજાતું નથી હું શું કરું ઓ આટલી એમથી વાત છે તો પછી ઉભા શું છો ચાલો ને ચાલો જય નાગ માતા દીકરી સોના મોર લેવા રોજ અહીં આવતી રહેજે સારું હું રોજ આવીશ બા ઓ બા હું જે ભીડે મોર ને દેરી નથી થઈ જુઓ ભાઈ પાછું શું કરતો ભાઈ આહે આ તો કઈ સોના મોર કેમ દેખાય છે સોના ની મોર સોના હવે હું રોજ લાવીશ રોજ લાવીશ રોજ લાવશે ઠીક ઠીક જા બેટા હમણાં અંદર થી મૂકી આવો મારી બહુ ડર છે સોના મોર રોજ લાવશે હવે એને ગાડી માં મૂકતા થોડા દિવસ રાખજો રોજ આપણને મોર મળે એટલે એ બસ ઘોડા મારે શિંગડા
લગન એટલે ખર્ચ ની વાત ને એટલે ટાળવાનો પ્રયત્ન કરતો પણ ઉંમર માં આવેલી છોકરી ના લગન કઈ ધણાતા હશે આગળના જમાનામાં વગર ખર્ચાના ગાંધર્વ લગ્ન કરી અને વર કન્યા પોતાને ખર્ચે નાસી જતા હતા ને એવી કોઈ રીત આપણે ગીતાને ના શીખવાડી શકીએ આ લમણ જેઠવા જેવા છો તમે ગાંધર્વ લગ્ન કર્યા હતા શું કરવા કરું ખર્ચો મારો બાપ કરવાનો હતો ભલે તમારો જીવ હવે હું કઈ ના જાણું મેં તો મૂર્તિઓ શોધવા માટે તમારા માટે બોલાવી દીધા ઘોડા મારે શિંગડા એને ક્યાં બોલાવ્યો પાછી એને દક્ષિણ આપવી પડશે આવી ગયો છું આવી ગયો છું આખે આખો આવી ગયો છું ઘેર મળતા પૂરે પૂરો હાજર થઈ ગયો તમને મંજૂર પણ એક શરત છે દક્ષિણા એક જ બાજુ એથી લેવાની અને સામી બાજુ એથી મંજૂ પાડી જો પાડી આવ તમે તો આ એટલા માટે જ મારા બાપાને કહેતી હતી કે લાંબા જોડે ટૂંકી થાય મરે નહીં તો માદી થાય ગોળી બાર ચાલો ઘડા મરે શિંગડા શિંગડા પાછી ઊંચા નથી આવતા શિંગડા ગોર મહારાજ પરણવું તો આનંદ ને છે એ આવી જાય એટલે એને પૂછી લેજો હવે બધીયાજીને શું પૂછવાનું એને શું સમજ પડે શું સમજ પડે વખતની સાથે સાથે પસંદગીની પણ પ્રથા આવતી જાય છે આપણે એને સ્વીકારવી જ રહી
દિયા જે સુ ધૂળ પસંદ કરવાના હતા ધૂળ હોય તો ધૂળ અને ફૂલ હોય તો ફૂલ જે કાઈ પસંદ કરવાનું છે ભાભી તે હું જ પસંદ કરીશ આનંદ ગોર મહારાજ તારે માટે માગુ લાવ્યા છે પેલા સારંગપુરના શેઠ સોમેશ્વરની એકની એક દીકરી માટે તું જઈ દે જોયા તને જો પસંદ પડે તો પછી પાકું કરી ના હા આનંદ આ ઘરમાં ઘોડિયું બંધાય એ જોવા મેં બધા આતુર છીએ હાય હાય આવું બોલીને આપણે વાંજ્યા છીએ તે ગોરને જણાવી દીધું ગોરને જણાવી દીધું માં ગીતાના લગ્ન પછી એ પણ ચાલી જશે તો પછી મારું શું થશે માં મારા સેથામાં સિંદૂર પોરનાર કોણ હશે કોઈ નહીં હશે માં અરે ચાલ હટ અરે હટી જા હટી જા મારી માં હટે છે કે તને મારવું પડશે અરે સાવ અડવત્યા લાગો છો ગાયને માં કહો છો ને મારવા જાઓ છો શરમ નથી આવતી મને શરમ ના પાઠ શીખવાના તમે કોણ છો હું ગમે તે હોઉં પણ તમે પરદેશી લાગો છો પરદેશી ના હોત તો મોટા માર્ગ મેલી આ નાની કેડીએ નીકળવાની ભૂલ ન કરે હું તો પરદેશી છું પણ તમે કોણ છો સોમેશ્વર શેઠ નું નામ સાંભળ્યું છે હું એમને ત્યાં રહું છું એમ સમજો ને કે હું એમની જ છું તમે સોમેશ્વર શેઠ ને ત્યાં રહો છો એમના જ છો હવે ગાય ખસેડવાની તકલીફ ના લેતા કેમ જે કામે આવ્યો તો તે પતી ગયો હવે જઈશ અરે ગામમાં આવ્યા છો તો પાણી વાણી પીતા જાઓ આવો હવે તમારા ગામમાં આવીશ મિષ્ટાન જમવા માટે જમાડશો ને ઈ તો જેવી જમનારની લાયકાત તમે રોજ અહીં આવો છો લગભગ આજ સમય લગભગ કાલે પણ આવશો લગભગ હું પણ અહીં આવીશ ખરું જ કહેતો તો જે કામે આવ્યો તો એ પતી ગયું હવે હું પણ આવીશ તમે પણ આવજો કાલે ચોક્કસ હા ભૂલતા નહીં મારી દુકાને તમારી પાસેથી છાસના દોણાના આઠાના લીધા એમ આટલો બધો અવાજ શું કરો છો ચાર અને દૂધ અને આઠ અને છાસ હોય જ ને દૂધ કેવી રીતે આવે ગાય પાળો એ દૂધ આપે ગાયને ખવડાવવું પડે કે નહીં બરાબર પછી એ દૂધમાં મેળવણ નાખો એટલે દહીં થાય થાય કે નહીં પછી પાણી ક્યાંકથી લાવીને અંદર નાખો ને વલોવો એટલે છાસ થાય તો દૂધના કેટલા ચારાના ખરા કે નહીં દહીંના બેયાના ખરા કે નહીં તો છ આના થયા એક આનાની મહેનત મજૂરી ખરી અને એક આનો કમાઈ એમ આટલો અવાજ છે નો કરશે એક આનો ન કમાય હા કમાઓ કમાઓ જાઓ જાઓ પાછા આવતા નહીં આવા ક્યાંથી નમસ્કાર શેઠ સાહેબ શેઠ સાહેબ શુભ સમાચાર સાથે જ પાછો ફર્યો છું એલા એ તો ચાલતા ગયા હતા કે એકકામાં કેમ ના ના આજકાલ તો મહેનતાણાની સાથે પ્રવાસ ખર્ચ માંગવાની લોકોને આદત પડી છે ને એટલે પૂછ્યો એમાં શું થાય કે છાશમાં દહીં જાય ને એમાં આ ઘોડા મારે શિંગડા અરે તમારા ઘોડાને ઘડીકવાર કાબુમાં રાખો ને તબફટ શું સમાચાર લાવે છો એ બેન તહો જાય ત્યાં શુભ સમાચાર જ હોય હવે વાતમાં જાજુ મોળ નાખા વગર શું ખેંચો શું બોલે તો કહો સામણા પક્ષને સંબંધ મંજૂર છે અગિયારસનું મુહૂર્ત છે લગ્નની તૈયારી કરવાનું કહેણ છે એટલે હવે કરો કંકુના હા હા લ્યો વા તો થઈ ગયો તમે કેમ તમને મારો અહીંયા આવવું પસંદ ના આવ્યું ના ના એવી કોઈ વાત નથી પછી શું વાત છે બેસો તમને કહું તમે જાણો છો આ ગાય આપણી મુલાકાત શા માટે કરાવી જન્મ જન્મના પ્રેમીઓનું પુનર્મિલન ના ના આ નહીં થઈ શકે મેં જ્યારથી તમને જોયા છે મનમાં નક્કી જ કરી લીધું કે તમારા સિવાય બીજી કોઈ મારી જીવન સંગીની ના બની શકે કેમ બનશો ને રૂપાળા જુવાનિયા સાથે ગાય માતાએ મારું મેળાપ કરાવી આપે છે
અને સમજી ગઈ ભાગ્યવાન છે હું તમારા સાજનના શમણા જ જોઉં છું તે તો તારાને નજરો નજર જોયો છે એ મને નહીં બતાવે કાલે આવીશ મારી જોડે અને એમની ઓળખાણ કરાવીશ મેં જોયા પછી કેજે માએ કરેલી પસંદ સારી છે ખોટી જરૂર આવીશ બાથી છાની જરૂર આવજે બાથી છાની મારે શા ખપના છે પણ એક શરત છે મુજે શરત હું જે માંગુ છું તે તું મને આપ અને તું જે માંગે છે તે હું તને આપું આવું બોલતા શરમ નથી આવતી શરમ આવે એવું કામ હું કરતો નથી અને જે કરું છું તેની શરમ લાગતો નથી ગામની બેન દીકરીઓને છેડવામાં તું બહાદુરી સમજે છે અરે કોઈ છે બૂમો માર પણ અહીંયા કોઈ આવશે નહીં કોઈ નથી આવવાનું જો આવ મને મદદ કરવા કોઈ નહીં આવશે ને તારી તો આલે આલે મદદ કરવા કોઈ નહીં આવશે ને હાલ મદદ કરવી હોય તો કરો માતા માં
मारे माटे खावानू आवी गयू छे। चल खाई ले। नहीं खाए? समझी। आवो माता, तमें पण प्रसाद लो।
રિસાયા છો? પૂનમનો ચાંદ જોવા આવ્યા છે, પીઠ નહીં, દર્શન નહીં આપો? પરાણે કરી લઈશ, માફ કરો. નહીં કરું, પરસીને એકલી જોઈને છેડછાડ કરતા શરમ નથી આવતી? મૂકું કેક મોઢા પર? હું સમજો મારી પ્રેમિકા છે. કમળો થયો હોય ને એને બધે પીળું દેખાય, એમ પ્રેમ રોગથી પીડાતાને બધે પ્રેમિકા દેખાય. રોગી છું, રોગી નથી. હશો, હું રોગનું કારણ નથી. પાણી મૂકો કે પ્રેમિકાને નામે પડશીને છેડશો નહીં. એ કેવો છે? સારો છે, થોડો ભીકણ છે, રહેશે તારા દાબમાં. ચૂપ ન લાયક. આ બધું શું ચાલી રહ્યું છે? હું સમજાવું. આજે મારી શેઠાણી. શેઠાણી? શેઠાણી તો ખરી જ ને, પણ સગી બેન કરતા ઘણી વધારે. ટૂંકમાં જ એના લગ્ન થવાના છે. એમ? લગ્નમાં મને બોલાવજો. જરૂર. મારી બેન પાણી ના આવે ત્યારે સુખના ભોગે એને સુખી કરજો. દીકરી અને ગાય દોરે ત્યાં જાય. તમારે ત્યાં આવે ત્યારે મૂંગા જાનવરની જેમ ન રાખતા ગ્રહલક્ષ્મી મહાલક્ષ્મીની જેમ એને જાળવજો. જરૂર. જોઈ લીધું, ભલામણ કરી લીધી, હવે સમજી ગઈ. બે એટલે સોભાત અને ત્રણ એટલે ગર્દી. અરે હવે ગર્દી તો ગઈ. કેટલી તારાને રૂપાળી લાગે છે, ક્યાંક નજર ન લાગે. સાસરે જઈને અમને ભૂલી તો નહીં જાય ને? એને સાસરિયામાં દુઃખ પડે એને પિયરિયા યાદ આવે તો તું સુખી થશે ને અમને ભૂલી જશે. કૌરી, તારા લગ્નમાં મને બોલાવજે. જેમ તું મને શણગારે છે મને પણ દેખાય. લગન ઝટ પતાવજો એટલે યજ્ઞમાં ઓછું જાય. જેટલું બચાવશે એમાં અડધું તમારું. તમારે કેવું ના પડે. શુભ પણ વીતી જાય છે. કન્યા પધારો. ગૌરી,
आने की हटाओ, गीता ने लाओ, नवी विधि शुरू कराओ। कोई नवी विधि की जरूरत नहीं, 33 कोटी देवों की साक्षी हमारी पत्नी बनी है, અને કોઈ કાળંતરે આ ભવમાં હું બીજી સ્ત્રીને પત્ની તરીકે નહીં સ્વીકારું। આ બધું શું ચાલી રહ્યું છે? હું સમજાવું। આનંદ મને નહીં પણ ગૌરીને જલખે છે એ વાતની મને જાણ હતી। મારા સૌભાગ્યની ભૂખ કરતા આનંદ અને ગૌરીના સ્નેહની ગાંઠ વધારે મજબૂત છે એ જાણીને મેં ગૌરીને મારી જગ્યાએ પરાણે બેસાડી અને વિધિએ જે લેખ લખ્યા હતા એને મિથ્યા ન થવા દીધા। ગાડી નખા, આ નોકરડી તને લૂંટી રહી છે। નોકરડી? શું તું એક નોકરડી સાથે લગ્ન કરશે? એ બધાને મન નોકરડી હતી હશે, પણ મારે માટે તો પ્રથમ મારી પ્રિયતમા અને અત્યારે મારી પત્ની છે। જીવીશ તો આની સાથે, નહીં તો મોતને વાલુ કરતા મને કોઈ અટકાવી નહીં શકે। પણ મનામતથી થયેલા મગન ફોક છે। બા, વર્ષો સુધી તમે ગૌરીને સાસ જ આપે છે, આજે એને સુખી કરવાનો મોકો આવ્યો છે તો શા માટે ખચકાટ અનુભવો? ગીતા, બાપુને પગે લાગો, બાપુ આશીર્વાદ તો આપો, એ આપવામાં કઈ ખર્ચો નથી થતો। આશીર્વાદ આપો અમને, વાંચો છો તમે, જોયા શું કરો છો? અરે તારે પરણવું હતું તો મારે ખર્ચે શું કરવા પરણી? કેવું તો ના ખર્ચો ના કરતે, કાઢી લો આ પાનેતર, કાઢી લો આ દાગીના, કાઢી લો આ બધું આપણું છે અને તમે બધા ઉભા છો શું? ચાલતી પકડો, અહીંથી ચાલતી પકડો, તમારે શું કરવા છો? બધું એમાં છે કરો, ધરમ નથી અમાર રહ્યા છો ને? ના જમાડો, કોઈ ના જમાડો, કોઈ દાડો નહીં, મારા ઘરનું સત્ય ઘાસ ખાઈ નાખ્યો, તારી છો તો ચિંતા મગન નાખ્યો, ના ના બધું ધરમ નાવી તો નહીં, ધરમ નાવી હાલો આશીર્વાદ નહી દેવાળીઓ છે। ચાલ સુખી રહો, અખંડ સૌભાગ્યવતી થાઓ, આવો। સાચું બોલજે, તને સાચે સાચ મારી લાજ કાઢવાનું મન થયેલું કે રિવાજ છે માટે લાજ કાઢી? તમને શું લાગે છે? એ જ કે રિવાજ અનુસાર જ કાઢતી હશે। સાવ સાચું, પ્રથમ મુલાકાતે જ મારું સર્વસ્વ તમારો ચરણે ધરી દીધા પછી મિલનની પ્રથમ રાતે લાજ કાઢવાનું મન તો ક્યાંથી થાય? સુહામણી રાતની માટે કેટ કેટલા સપનાઓ જોયા હતા। ગૌરી, ગૌરી આજે તારા માટે શું લાવ્યો છું? શું લાવ્યા છો? આજો સાડી, ગમી? બહુ સારી। હે, આ પહેરી લે। આ શું કરું છું, કોઈ જોઈ જશે તો? બધા જુએ એટલા માટે તો લાવ્યો છું, જલ્દી પહેરી લે, પછી આપણે મંદિરે જઈએ। હે, લાવી લાવી રે દેર થી, એક સાલ નો આપ્યો, એમાં તો તુડી આખારો ગરસ મળી ગયો હોય એમ કૂદે છે, કૂદે છે। લાવ એ સાલ નો બને આપી દે, તારું કામ બતાવી દે, બતાવી દે। એમને પહેરીને બતાવ્યા વગર કેવી રીતે આપું? એક તો અમારા સાલ ના પહેરીને જીવે છે, અને એક ચિત્રું માગ્યું એમ આટલો અવાજ શેની કરે છે? શેની કરે છે? હું તો કશું બોલતી જ નથી। હાય હાય હાય, એ તો કામ કરતી નથી, એકલપટ્ટી થાય છે અને પાછા ઉપરથી સામા જવાબો આપે છે। સામા જવાબો આપે છે? ઘરેથી આવી અને એક ચીસુ પણ લાવી નહોતી અને હાથમાં બંગડી પણ નહોતી, અમારા કપડાં પહેરીને જીવે છે અને પાછી ઉપરથી બાપ લાખ 40 થી હોય એમ વાતે છે। કોણ જાણે કેવો કજાક બાપ હશે, ભૂખ ભિખારો। મને ભાવે એટલા મેળા મારો, મારા બાપનું નામ લેલો, નાની છોકરી નોકરડી થવા દેનાર ના મારા બાપનું નામ લેવા કોણ નવરું છે? કોણ નવરું છે? બસ બસ બહુ થયું, ભાભી બહુ બોલ્યા, કાન ખોલીને સાંભળી લો, હું એક કુલીન ઘરની કન્યા છું, મારા બાપુ બીજા કોઈ નહીં પણ રતનગઢના નરપતસિંહ। અરે
કહું છું સાંભળ્યું કે આ તો આપણા દુશ્મન નરપતસિંહની દીકરી દુશ્મનની દીકરી સત્યાનાશ દુશ્મનની દીકરી ઘરમાં કેમ રખાય ના રખાય કેમ ના રખાય દુશ્મનની પુત્રી હતી આજે આ ઘરની પુત્રવધુ છે કમમે તેમ તો એ દુશ્મનની દીકરીને મારા કારણે આ સુખી ઘરમાં ક્લેશ થતું હોય તો હું સ્વેચ્છાએ ચાલી જવા તૈયાર છું ચાલ્યા જવાનો વખત આવશે ત્યારે બંને સાથે ચાલ્યા જઈશું ભાઈ જરા વિચાર તો કરો બાપુના મૃત્યુ સાથે દુશ્મની પણ મૃત્યુ પામી એ દુશ્મનીનું અસ્થિ વિસર્જન પણ થઈ ગયું હવે ત્રિવેણી સંગમમાં ડૂબકી મારી અસ્થિ શોધવાનો પ્રયત્ન શા માટે કરો છો સાચી વાત છે ગૌરીને સુખી કરવાથી દુશ્મનીના પાપનું પણ તર્પણ થશે દુશ્મન તો મરી ગયો હવે દુશ્મનની દીકરીને ડામવાનો અર્થ શું છે વહુ અહીંયા જ રહેશે સુખી રહો આ તમારી વહુ તો હદ કરે છે પેટ ભરીને જમ્યા પછી વાસણમાં સમસ્ત માટી ખાય છે માટી ખાય છે શું બધું ખાવાનું છોડીને માટી ખાય છે હા હા મેં મારી સગી આંખે જોયું આંખે જોયું જો અરે ગૌરી આ શું સાંભળું છું તો હમણાં હમણાં માટી ખાય છે હા ખાઉં છું કેમ ખાવાનું નથી મળતું અમુક ચોક્કસ વખતે સ્ત્રીઓને ભળતું સરતું ખાવાની ઈચ્છાઓ થાય છે સમજ્યા ન સમજ્યા ક્યાંથી સમજો આજ દિવસ સુધી તમારા ઘરમાં એ પ્રસંગ આવ્યો જ ક્યાં છે ચોખવટથી બોલને સ્ત્રી પ્રસૂતા થાય ત્યારે ભાત ભાતની ઈચ્છાઓ થાય છે હા હું તમારા બાળકની માં બનવાની છું અરે ગૌરી શું કહે છે ફૂલ રે ધરીને કુખમાં અરે રે એ તો સાફ કર જગન ધૂ એ તો શમણા તો શમણા જ્યોતિ આવતી કાલના અરે રે જન સહજ જગને શું અન સહજ જગને શું આજથી 10 દિવસ પછી તારો ખોળો ભરવાનો છે તારા મા બાપ થી માંડીને કેવડાવા જેવા દરેક સ્થળોએ તારા શ્રીમંત ના ખબર મોકલી આપ્યા છે મોકલી આપ્યા છે જોઈએ તારે ઘરે થી કોણ કોણ આવે છે તે કોણ કોણ આવે છે તે એક નોકરાડી નો ખોળો ભરવા માટે કોણ આવવાનું હતું કોણ આવવાનું હતું કાળું કૂતરું એ નહીં આવે કાળું કૂતરું એ નહીં આવે એ વખતે ફરીથી થશે ને એ જોઈને અમને ટાઢક થશે ટાઢક થશે તારા ઉપકાર પર ઉપકાર હોવા છતાં તને જ યાદ કરવી પડે છે મારા દુનિયામાં કોઈ નથી એટલે અવારનવાર તને જ તકલીફ આપું છું ભગવાન ભોળાનાથને દયાથી બાળકને જન્મ આપવાનું અહોભાગ્ય મને મળ્યું છે પણ મારા કોઈ પણ માગ ગુના વગર મારી પૂજનીય જેઠાણીઓ મારી ઠેકડી ઉડાવવા માંગે છે તારા સિવાય મારા દુનિયામાં કોઈ નથી માં મને સાચવી લે આ પ્રસંગ સંભાળી લે માં મારી આબરૂ બચાવી લે મારી આબરૂ બચાવી લે માં દીકરી માં હા હા સાચવી લે દીકરી મને યાદ કરીને ન બોલાવી હોત તો પણ તારો પ્રસંગ મારો પ્રસંગ સમજીને સાચવી લે તારા સીમનના પ્રસંગમાં જ્યાં જ્યાં જે જે આમંત્રણ આપવા હોય તે આપી દેજે ભરપૂર ભેટો સાથે એક દંપતી અવસરે અચૂક આવશે અને એમાં જે સ્ત્રી હશે એ હું અને પુરુષ હશે એ મારા પતિ માં મીઠી છે
નથી કૃષ્ણ. અંતરના ઉમળકાથી ઉભરાતા ઉષ્મા ભર્યા આવકારથી તમે અમારા હૃદયને પરમ આનંદની પરિસીમાની બહાર પહોંચાડી દીધું છે. સન્મુખ ધરતા લજ્જાથી મસ્તિષ્ક નમી જાય એવી અલ્પ ભેટ સોગાદો અમારી ગ્રહણ કરી અમને આભારી બનાવો અનુચરો. પ્રભુનાય પ્રેમ તણે પૂતળી રેલો જગથી જો દેર યને દાત રે જનની જોડ જગે નહીં જડે રેલો બધું બરાબર છે ને? અરે એ શું બોલ્યા, ગણું છે ગણું, ગણું છે ગણું. શતમ જીવ શરદમ આયુષ્યવાન ભવ. વિચિત્ર લાગે છે તમારા બોલવામાં અને વર્તનમાં આટલો બધો ફેરફાર. ના રે ના, એમાં ફેરફાર છે ને જમાઈરાજ. આ તો ઘેરેથી નીકળ્યા ને ત્યારે કહી રાખ્યું તું કે ખબરદાર જો બોલી છો ને તો બે ખાઈશ. આ એટલે મૂંગી મરી છું, નહીં તો ક્યારનું કહી દીધું હોત કે આ લાંબા જોડે ટૂંકી જાય મરે નહીં તો માંદી થાય. એ ગોળીબાર ચાલુ ઘોડા મારે શિંગડા. એ હાલો હવે ગૌરીને મળી લઈએ, જમાઈ રાત છે. આહા કન્યકાને દીકરીને મળીએ. માં માં ગૌરી મારા દીકરા સુખી રે બેટા, સુખી રે. બાપુ સુખી રેજે. જો બેટા તારી માટે શું લાવી છું. પહેર બેટા, સો વર્ષની થાય છે દીકરા, સો વર્ષની થાય છે. ઊભી કેમ છે બેટા? બેસ ને બેટા. બેસ બેસ બેસ. હા ચાલો આપણે ઘેર બેટા. ચાલો એમ કઈ જવાય, જમીને જાઓ. જમીને જાઓ? ના બા, બાપુ સવારે જમતા નથી, માત્ર દૂધ જ પીએ છે. તો દૂધ લઈ આવીએ. લઈ આવીએ. ચાલો ચાલો લઈ આવીએ. યો વેવર પીઓ 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 ને. વિવાન અમારે વ્રત છે. એ વ્રતને કારણે અમે કોઈની સામે ખાતા પીતા નથી. હા ભાભી એમનું વ્રત છે. ચાલો આપણે બહાર જઈએ. આવો. તૈયાર થઈ જા. થઈ જા. એ તો બા બા પૂછી છે. આવો ખાતરી કરી લો. આવો આવો જો, આ તો બા બા પૂછી છે. પણ હમણાં તો નાક જોયા હતા. નાક જોયા હતા? એ તમારું ભ્રમ હતું. વેવાણ દૂધ પીવામાં ગમત આવી. હા ગમત આવી ગઈ. ચાલ ગૌરી, ચાલો બેટા ચાલો, મોડું થાય છે. તું અત્યારે જવાની? કમલ પૂરા 5 મહિના માટે. તારા 5 મહિના મારા માટે 5 વર્ષ જેવા હશે. એવું ન બોલો. શું લાવશે, દીકરો કે દીકરી? પ્રભુ જે પ્રસાદી આપશે તે લઈને આવીશ. સાચવજે. તમે પણ તબિયત સાચવજો. ગૌરી ગૌરી ચાલો બેટા. મુહૂર્ત વીતી જાય છે અને જમાઈરાજ અમારી દીકરીની જરાય ફિકર ન કરશો. હો સરસ મજાનું સંતાન લઈને આવી જશે ને પછી તો તમારે એને ઘોડા મારે શિંગડા.
प्रणाम बापू। अखंड सौभाग्यवती भव दीकरी, पण तारी साथे आवेली आ मानव कन्या कोण छे? तू एने नागलोकमां शा माटे लावी छे? बापू, ई मारी मानेली दीकरी छे। पृथ्वीलोकमां दुखी थती हती, एने ते कोई नथी, बाळक जन्म करवा माटे अहींया लई आवी छु। बापू, एने आशीर्वाद आपो ने। हां बापू, आशीर्वाद आपो। जा बेटी, जा। अखंड सौभाग्य अतिथि नो आदर ए नागलोक नो परापूर्व नो रिवाज छे। मारा आशीष छे तू सुंदर पुत्र ने पामीश। तुम्हारो खूब खूब आभार। प्रसूति पछी तू पृथ्वी लोक मां पाछी फरे त्यारे नागलोक मां गाळेला समय नी स्मृति जाळवा तू तारा पुत्र नु नाम नागेंद्र पाछ। जीवी तुम्हारी आज्ञा। आले तारो नागेंद्र, बापू नो आशीर्वाद अचूक फरे। मां सुखी रहेजे सर्व बाते, तारा गया पछी अमने आई बहु सुनु सुनु लागशे। एम दीकरी ने पेरे केटलू रुकाए, दीकरी ने गाय बने खिले बंधाए। गौरी बेटा, अखंड सौभाग्यवती भव अस्तु, महादेव तारी रक्षा करे। नागेंद्र नु जतन कर भोलेनाथ, तमारी असीम कृपा थी नागेंद्र नु जन्म थयो। हुं केटली भाग्यशाळी छु, जरे एना बापू एनु मोड़ जोशे त्यारे आनंद नु पार नहीं रहे। आघारे जो, आघारे जो। बेन, जरा आघारे जो, महात्मा जी पधारे छे। महात्मा जी? हाँ, ए त्रिकाळ ज्ञानी छे, भूत भविष्य बधु मोह जोतानी साथे ज कही दे छे। शु वात कहो छो? हाँ, ई बेन साचु के छे। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। प्रणाम महाराज, मारे नागेंद्र ने आशीर्वाद आपो। अवश्य। आयुष्य उत्तम छे, पूरो 32 लक्षणों छे दीकरी, पराक्रमी अने परदुख भंजन थशे। पण शुं महाराज? शुं आ बाळक एना पिता नुं मोह जोयुं छे? ना महाराज, हमणां जईश एटले जोशे। दीकरी, हृदय पर पत्थर राखी अने विधिनो लेख सांभळ। आ बाळक 5 वर्षनुं थाय त्यां सुधी जो पिता पुत्रनुं मिलन थशे तो एना पितानुं तत्काल मृत्यु थशे। वळी પાછી સુવાવડ કરાવવી પડશે, 3 મહિના અહીં રાખવી પડશે, ખર્ચો જ ખર્ચો આમો। આજથી દિવસમાં શાકભાજી એક જ વાર બનાવવાના। ગૌરી, ગૌરી કોઠે? કેમ છો બા?
अरे तमे मने ओळख्यो नहीं, हूँ आनंद छु। आनंद कोण? आनंद भाई बापूजी, बापूजी हूँ गौरी ने खबर काढ़वा माटे आव्यो छु। कोण गौरी? कोण गौरी? गौरी ने तो सीमंत प्रसंगे तमे पधारे हता ने तमे तो एने लई गया हता। गाड़ो थी गयो छे? एक वार अमारी साथे छेतरपिंडी कर्या पछी तारे घेर आवा नवरू ए कोण हतो छे ने घोड़ा मते शिंगड़ा? तो पछी मारी गौरी ने कोण लई गयो? ए गमे ते लई गयो होय पण अमे तो नथी ज लई गया, समझी गया भाई? ने ने सुवावण ए थवानी साथे थई हशे एम अमारे शू कमाल छे। हे ए भाई, ओ भाई, पानी ना प्याला नी आशा ए उभा होय ने तो माडी वाळजो, कारण के आजकल पानी भरवानो खर्चो बहु आवे छे। समझ्या? समझे पड़े छे एटले जवाय। भगवान, आ केवी परीक्षा, क्या छे मारी गौरी? गौरी क्या चाली गई? काई समझण नथी पड़ती। एने छोकरो थयो के छोकरी? मारी आंखो एने जोवा माटे तड़पे छे। क्या हशे मारी गौरी? तारा जेवी गुणवंती ने
पति विरहनी आ सजा पति विरहनी आ सजा चालो
જીવવું તો જરૂર છે પણ કેવી રીતે એ મને પણ ખબર નથી। ચાલ મારી સાથે પાતાળ લોકમાં ચાલ। કેટ કેટલી લાગણીના સહારે ક્યાં ક્યાં સુધી મારે જીવ્યા કરવાનું છે। નસીબ હું મારું લઈને જન્મી છું, મારે મારા બે પગ ઉપર ઊભા રહેવું છે, એવી રીતે મને કોઈ જીવવા પણ નહીં દે। ખુલી આંખે આફતને આવકારવી એમાં કોઈ શાન પણ નથી। નસીબનો નચાવ્યો નાચ નાચવામાં, પુરુષાર્થ કરવામાં કોઈ મૂર્ખાઈ પણ નથી। એમ જ લાગતું હોય તો તારી મરજી। નાગમણી એને જે તું ઈચ્છે ત્યારે પાતાળ લોકમાં આવી શકશે। આભાર, અનંત ઉપકારો માનો આ વધુ એક, છતાંય મારી અડગ ટેકમાં ચડાવી ચડીશ નહીં, ગભરાઈ ગામ તરૂપ કરીશ નહીં અને ઘવાયેલી ઘા નાખીશ નહીં। તારું ઘર સુખેથી રહેજે। મારો વાંક ગુનો નથી, મોત મારી પાછળ છે, મને સંતાડો, મને બચાવો। અરે તમે, ભૂતકાળની મારી બધી ભૂલોને માફ કરી દો, મને બચાવો, મને બચાવો। સંતાડી જા પાછા। સાચી વાત હશે, ચાલો। સળગાવવા જેવો જીવ હતો તો એ સાચવ્યો, મારો બાળક આ પણ કર્મો કાળો કરશે। હવે કોણ જાય, મારી જૂની ઈચ્છા આ બસ્તી આ વાતાવરણ એકાંત
આ વધુર અરમાન પૂરા કરી નાખું. કાય પર કાય આવતી રે. રે તારા હલકટ ઇરાદાઓને વશ થાય રામજણી. આ તો સેતીમાં સિંદૂર ભરનારી સ્ત્રી છે. તારી તાકાત હોય તો આવશે રે. એક વાર કુટાયો તો ફરી કુટાશે. અકળાઈ ગયો છું. ફરિયાદ અને મુકણના સમાચાર આ સિવાય એક વર્ષથી બીજું કઈ સાંભળતો જ નથી. ગઈ સાલ વરસાદ બરાબર ન પડે, આ સાલ પણ એવું જ છે. જીવવું તો જીવવું, પણ કઈ રીતે? હવનથી માંડીને બધા જ ઉપાયો કરી જોયા. હર હર મહાદેવ, હર હર મહાદેવ. પધારો. મૂળ કારણ શોધતા નથી અને માથા કૂટો છો. મહારાજ, અમને કોઈ રસ્તો બતાવો. આ ગામના છેવાડે આવેલા જંગલમાં એક ડાકણ આવીને વસી છે. ત્યારથી સત્યાનાશી આવી છે. એ ડાકણ સાથે એક બાળક છે. એનો નાશ કરો તો જ કલ્યાણ છે. મહારાજ, બતાવો કુલટાને. આપણે પૂછીએ, જાણીએ કેમ અહીં આવી છે, કઈ રસ્તો કાઢીએ. ચાલો મારી સાથે. હા ચાલો ચાલો. હજુ બોલતી કેમ નથી? જવાબ કેમ નથી આપતી? તું કોણ છે, ક્યાંથી આવી છે, બાળક કોનું છે? ગામ લોકોને બગાડવાનો ધંધો શા માટે કરે છે? ખુલાસો કેમ કરતી નથી? તારી ચુપકી દીનો અર્થ એ જ થાય છે કે તું ગુનેગાર છે. હજી કેવું છે કે તારે? બોલ કેવું છે. સળગાવી દો આ કુલટાને. સબૂર. એકલી અબડાને જોઈ એના પર અત્યાચાર ગુજારતા શરમ નથી આવતી? આગા ખસી જાઓ અને છોડી દો એના બંધન. તું કોણ છે? એનો પતિ. એની ભાળ લેવા આવી ગયો છે. આ તારો પતિ છે? પેલા કેમ બોલી નહીં? એના અંગત જીવન વિશે એને શું કહેવું અને શું ના કહેવું એની ખાનગી બાબત છે. એક શંખ ના કહેવાથી સતીને સતાવો છો? ઓળખો છો? આ છે જયસિંહ. મારો 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 મારો. તમે અહીં ક્યાંથી? કેમ ના ગમ્યું? ના ના, પણ હું તારા માટે નહીં, મારા બાળક માટે આવ્યો છું. ક્યાં છે મારું બાળક? હે, ક્યાં છે? ના ના, ક્યાં લઈ જતા, ક્યાં લઈ જતા. ના, અંદર લઈ જતા, અંદર લઈ જતા. બેટા ગૌરી. કોણ? એટલું મોટો થઈ ગયો? હા માં, તમારી અસીમ કૃપાથી બે વર્ષનું થઈ ગયું. અડધો કાળ તો બીતી ગયો, તમારી દયાથી બાકી પણ વીતી જશે. સુખી રહેજો. આનંદ, આનંદ, પાંચ પાંચ વર્ષના વાણા વાઈ ગયા, હવે તો એને ભૂલી જા ભાઈ. નહીં ભાઈ, મારાથી નહીં થઈ શકે. માં, બધાના બાપુ હોય છે, મને કેમ નહીં? બધા ગામમાં રહે છે, આપણ જંગલમાં કેમ? બેટા, તું થોડી ધીરજ રાખ. આ જંગલ છોડીને હું તને તારા બાપુ પાસે લઈ જઈશ, મોટી હવેલીમાં. તું મને આમ જ બનાવે છે? ના બેટા, ના, બનાવતી નથી, માત્ર મનાવું છું. જે કહેવા માંગુ છું તે કહી નથી શકતી. અને પરાણે સહન કરવાનું છે એ સહી નથી શકતી. પાછું આવું? હા દીકરા, તારી માં કે છે એ સાચું છે, પણ સાવ સાચું કેતા ભૂલી જાય છે. મને કેવું જોઈએ ને કે જલ્દીથી તું મને મારા બાપુ બતાવીશ? હા બેટા, હા. ગૌરી, આમ ઉદાસ કેમ?
બે દિવસથી ઘરની બહાર પણ નથી નીકળી, કંકર વેશવા પણ નથી ગઈ, પગજ નથી ઉપડતું માં. પ્રયત્ન કર, ઉપડશે. લઈ લે કંકર અને ચાલ મારી સાથે. झटपट पैसा बताओ जिया, कंकण छेण मो. हाँ, गोरा गोरा हाथ सजाओ जिया, कंकण लाव्या. Thank you.
अरे जाए छे क्या गौरी? गौरी? कौन गौरी? कौन गौरी? तू गौरी? सासरी एना सुखमा पीएल जेना प्रेम ने पण भूली गई? सुखी ने? अरे पण तू आ बंगड़ियों केम बेचे छे? आनंद क्या? कई छे या छोकरा? बेन तमारी भूल थाय छे, तमे जे मानो छो एवुं नथी। मामा मने चक्कर मां बेसाड ने पछी बेना लोई नी सगाई मां तो स्वार्थ होई शके, पण आपणी आपणी तो अंतर नी सगाई, प्रेम नी सगाई, छताई तू मने ओळखवा नथी मांगती। मने जवा दो। मां बेसाड ने पछी कयुं ने? बेटा अहींया तारुं नाम शुं? मारुं नाम नागेंद्र छे। अने तारी मानुं नाम? मारे मानुं नाम कमला। જેની મારે માટે આટ આટલું કર્યું એ મારી બેન ગીતા સાથે મારે આમ વર્તવું નતું જોતું પણ શું કરું મારી પાસે બીજો રસ્તો પણ નહોતો કઈ સમજાતું નથી હું સમજાવું ગીતાની જો ખાતરી થઈ જાત કે હું ગૌરી છું તો આનંદ પાસે જાત ને મારી ભાટ જરૂર આપત ને એમ થાય તો લગભગ 5 વર્ષની કઠોર તપસ્યા કડર ભૂસ થઈ જાત કિનારે આબુ આબુ થતું મારું નાળું ડૂબી જાય એટલા માટે મનને મજબૂત કરી કાળજાને કઠણ કરી લાગણીને મારી નાખી ધરા જુઠ્ઠું બોલી આ નિર્દયતા માટે પ્રભુ જો મને માફ કરી શકતો હોય તો કરે મહાદેવ બહુ દયાળુ છે 5 વર્ષ પૂરા થવાને આડે માત્ર 2 દિવસ છે સમજ નથી પડતી હવે હયુ કેમ ધડક થાય છે મગજ કેમ બેર મારી જાય છે છેક છે વટે કોઈ અમંગળ તો નહીં થાય ને સહન શક્તિનું તું સાક્ષાત સ્વરૂપ છે 2 દિવસ તો આરામથી વીતી જશે ने पछी तू तारा पति नहीं पाते नागेंद्र साथे जाई सकती मां तुम्हारे मारा बापू बताविश ने बोल ना मां તમને શોધતી આવી છું મને હા તમને જવાબ આપો મારી બહેન ક્યાં છે હોશે હોશે એને તમારી સાથે પરણાવી હતી સુખી કરવા માટે દુનિયાભરની ઠોકરો ખાવા માટે નહીં જવાબ આપો શું અધિકાર હતો તમને ગૌરીને કાઢી મૂકવાનો ગીતા જરા શાંત થા મારી વાત સાંભળ સાંભળવાનું એ જ છે ને કે મારી બહેન કંકાસ કરતી હતી કુટુંબીઓને કાઢવી લાગી હતી એણે તમને દુખી કર્યા હતા એવું કંઈ જ નથી ગીતા ગૌરીને સુવાવળ માટે એના બા બાપુજી લઈ ગયા એ વાતને 5 વર્ષ થવા આવ્યા નથી ગૌરી આવી નથી એના કોઈ વાવળ આવ્યા શું વાત કરો છો બા બાપુને મળ્યા હા મળ્યો પણ તેઓ તો એને લઈ ગયા નો જ ઇનકાર કરે છે ચોમેરે એને શોધું છું કઈ ગડબડ જરૂર છે એટલે જે મને મળી ત્યારે અજાણી બની ગૌરી તમને મળી હા અમારા ગામના બજારમાં સાથે બાળક પણ હતું બાળક પણ હતું રૂપાળો દીકરો तो जरूर त्यां कहीं आसपास आ जाशे हूं जरूर इन्हें शोधी काढ़ीश नागेंद्र बेटा नागेंद्र शू छे मां बेटा आज है दिवाली दीवानो उत्सव बस आज नो आ दिवस पूरो थाय कि आपड़ा बेउला जीवन में सुख नो सूरज उगशे 5-5 वर्ष नी यातना पूरी थशे મને મારો જીવન મળશે આ ઝૂંપડાના બદલે મહેલ અને તને તને તારા બાપુ મળશે ખરેખર માં એકાએક આટલું થઈ જશે ના બેટા આ દુનિયામાં એકાએક કઈ જ નથી થતું દરેક સુખ મેળવતા પહેલા એની કિંમત ચૂકવવી પડે આપણા પછી ચૂકવાઈ ગઈ આનંદ કર બેટા નાચ ગા ખૂબ ફટાકા ફોડ
લઈ આવ ના માં હું પોતે જઈને લઈ આવીશ છટપટ પૈસા બતા ઓ જી છટપટ આલે આલે હું જાઉં છું માં જલ્દી આવજો બેટા बेटा हूँ बहु मांदो छु मने पेट में बहु दुख से दिख रहा है मने मने त्यां सुधी थोड़े दूर की मुखिया दिख रहा है ना चाचा आज दिवाली छे तू फटाकड़ा लेने जाऊ छु काले मन मारा बापू मिले छे ओ मां मरी गयो बेटा तारा फटाकड़ा जोईए छे ने हूँ तने बहु बधा खूब फटाकड़ा आपीश तू मने थोड़े सुधी मुखिया दिख रहा हाँ बेटा अच्छा आज्ञा रामदेव तमने अहीं शा माटे बोलावामां आव्या छे एनी तमने जाण छे आदेश करो प्रभु एक बार जारे मैं तमने उपाड़ी लीधा त्यारे तमने मृत्युनो अनुभव तो थई ज गयो पण तमारा ससराना अमृते तमने बचावी लीधा पण तक्षक तमे सारी रीते जाणो छो કે અમૃતથી કોઈને પણ એક જ વાર બચાવી શકાય અને ત્યાર પછીનું મૃત્યુ એટલે જન્મનું આખરી મૃત્યુ હા પ્રભુ સમગ્ર નાગલોકમાં તમારો દંશ સૌથી વધારે જરીલો છે અને એટલા જ માટે વિધિએ ખાસ મૃત્યુ નિપજાવવા તમારી પસંદગી કરી છે કોને લચવાનું છે તમારી પત્ની જેને દીકરી કહે છે તમે જેને અખંડ સૌભાગ્યવતીના આશીષ આપ્યા છે એ ગૌરીના પતિ આનંદને ના પ્રભુ ના વચ્ચે ના બોલ પૂરો સાંભળ દિવાળીની રાત પહેલા જ્યારે પિતા પુત્રનું મિલન થાય એ પહેલા તારે આનંદને દંશ દેવાનો છે ના ના પ્રભુ વિધિનો આદેશ છે અને ભાવના કરતા કર્તવ્ય મહાન હોય છે તક્ષક તમારે આનંદના પ્રાણ લેવા જ પડશે અને એ સાથે એક ચેતવણી આપું છું કોઈ પણ નાક તમારું ઝેર ચૂસી શકે એમ નથી અને જો ભાવનાની ભરતીમાં દંશમાંથી તમે ઝેર ચૂસવાની કોશિશ કરી છે તો નિશ્ચિત પ્રમાણે તમારું મૃત્યુ થશે જાઓ આજ્ઞાનું પાલન કરો શિષ્યો અહીં આવો જલ્દીથી કંકુ અભિલ અને ગુલાલ લાવો અને આ 35 લક્ષણા બાળકની પૂજા કરો જય મહાકાલી આજે મને આનંદ થાય છે એવો આનંદ આ પહેલા કોઈ દિવસ નથી થયો મારી દીકરીથી સંતાયેલો છું આજે શોર શણગાર સજીને એને સાથ આપશે મારી દીકરી અગ્નિ પરીક્ષામાંથી હેમ ખેમ બહાર નીકળશે તમને આ બધાનો આનંદ નથી અને નથી તો કેમ નથી નહીં બોલો કઈ નહીં હું તો આજે આનંદથી મહિલાને ધીવડાઓથી સજાવીશ અરે આ તો ગૌરીની જ ગાય માતા ગૌરી અહીં જોવી જોઈએ ગૌરી 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 ક્યાં ચાલી ગઈ હતી તું ગૌરી ક્યાં ખોવાઈ ગઈ હતી તું ગૌરી ગૌરી તું બોલતી કેમ નથી ગૌરી પાંચ પાંચ વર્ષ સુધી રિસાયેલા રહેવું પડે એવો તે કેવો ગુનો મેં કર્યો હતો ભાભીઓ બહુ ત્રાસ આપતી હતી નહીં અને એ ત્રાસની સજા તે મને આપી પ્રસૂતિ પછી પાછા એ ઘરમાં નથી આવવું તેમ કહ્યું હોત તો હું નવું ઘર વસાવતે તારા માટે આમ પરાણે વનવાસ વેઠવાની જરૂર શી હતી ગૌરી જરૂર શી હતી
એટલો પણ વિચાર ન કર્યો કે બાપ એના સંતાનને જોવા માટે કેટલો તડપતો હશે. પણ વધુ ન તડપાવ ગૌરી. એ ના 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 ના, આંસુ લૂછી નાખ. એને બોલાવ ગૌરી, એને જોઈ મને તૃપ્ત થવા દે. શું નામ છે એનું? શું નામ છે? ગૌરી, ગૌરી તું બોલતી કેમ નથી? શું નામ છે એનું? બોલ ને ગૌરી, બોલ. નાગેન્દ્ર. નાગેન્દ્ર બેટા, નાગેન્દ્ર બેટા, નાગેન્દ્ર. ઓમ રેમ ક્લેમ ક્લેમ ઓમ રેમ ક્લેમ ક્લેમ સ્વાહા. ઓમ રેમ ક્લેમ ક્લેમ સ્વાહા. ઓમ રેમ ક્લેમ ક્લેમ. નાગેન્દ્ર બેટા, નાગેન્દ્ર શું થાય છે તમને? શું થાય છે? શું થાય છે તમને? શું થાય છે? ભાવનાથી કર્તવ્ય મહાન છે, તક્ષક મહાન છે. શું થાય છે તમને? કામનું શું થશે? હા બેટા,
ताड़े है तो मैंने सीधे मने लूटी ली थी। मारी वर्षों नी तपस्या ना जोई ने मन माने करी ली थी। शू मड़ियो प्रभु तने शू मड़ियो ले 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 मारो प्राण ने मारा सौभाग्य नी साथे ऊपर भुसाई जाओ। आज शू करे छे बेटा जे रोग पर लड़ी जजूमी मरी अंत देखता ही नहीं जायो कोई बात माय भविष्य भागे जब सुधी तू 5 वर्ष न थाए तेरा बाबूजी से नहीं जोए तो सर्प दंश दिन निकल पामे क्यों वो भागियो कि मैंने जोता ही मारा बापू मरी गया। ना यमराज पाते जाइ माँ तू तो कहती हती ने कि हूँ नागलोक में जमी छू तो पीछे मारे बापू नागदंश छू मरी जा सके हूँ नागलोक जाइ जवाब मांगीश मारे बापू ने पाछा लावीश। ना बेटा એની કઈ ન વળે નાગ માતાએ ઘણું કર્યું છે હવે હું મારું રૂપ લીલી થવા માંગતી હું જરૂર જઈશ ભલે બેટા લે આ નાગમણી कल सवार सुधी तेरी राजू ने जो तू नहीं आवे तू पति पाचन सती थई जाई नमा काल हूँ सोने सवार जरूर लावीस ए छोकरा तू अहीं नागलोक में कई रीते आव्यो सावक
રસ્તો છે દીકરી, પણ ખૂબ જ કઠણ છે. એ માટે તૈયાર થનાર ત્રિલોકમાં મળવું મુશ્કેલ છે. એ તો જોયું જશે, પણ પહેલા રસ્તા તો બતાવો. જો કોઈ પણ સ્ત્રી હસતા હસતા પોતાના સોહાગનું દાન ગૌરીના પતિ માટે કરે તો જ ગૌરીનો પતિ જીવિત થઈ શકે. મળશે હું દુર્લભ દાન કરનારી સ્ત્રી, મળશે પત્નીને દાન ખાતર પોતાના પ્રાણ આપનાર પુરુષ. મારા કામની કાળાશનો ખ્યાલ આવ્યો ત્યારે મને આત્મહત્યાનો વિચાર પણ આવ્યો હતો. જો મારા પ્રાણથી હું તર્પણ કરી શકતો હોઉં તો એમ જરૂર કરીશ. બાપુ,
गौरी ना पति ने एनो जो पाछो मळतो होय तो मारो सुहाग नु दान जरूर आपीश। सुहाग ने माटे खोड़ो पातर ना तू तारा सुहाग नु दान हसता हसता आपी शकीश। मारी दीकरी ना सुख माटे जरूर आपीश मारा सुहाग नु दान। जोजे ओ जमीन जोजे आसमान जोजे जोजे ओ जमीन जोजे आसमान एक दीकरी माटे सुहागण मा आज देशे सुहागन दान। जरा ध्यान थी जुओ ध्यान थी जरा ध्यान थी जुओ जुओ थईने सावधान एक दीकरी माटे सुहागण मा आज देशे सुहागन दान। जोजे जोजे ओ जमीन जोजे आसमान बलिदान नीचे आवेड़ा एवी दीता रखेल ने जोवा त्रिलोक थया छे बेड़ा। ए कौतुक कदी कदी थाए एक जन मारा दरम्यान एक दीकरी माटे एक दीकरी माटे सुहागण मा आज देशे सुहागन दान। जोजे जोजे ओ जमीन जोजे आसमान माता इने करी ले जो तमे वंदन। ओ माटी ना मानव जोईले आ प्रेम ना साचा बंधन। कदी कदी कोई काले थाती आवी कुर्बानी महान एक दीकरी माटे एक दीकरी माटे सुहागण मा आज देशे सुहागन दान। जरा ध्यान थी जुओ ध्यान थी जरा ध्यान थी जुओ जुओ थईने सावधान एक दीकरी माटे सुहागण मा आज देशे सुहागन दान। जोजे जोजे ओ जमीन जोजे आसमान।
गौरी गौरी स्वामी गौरी त्रीनी साची मुड़ी त्रीनु साचु शंगार एटले नु सौभाग्य अने ते तारी एक मानेली देखरी ना सौभाग्य माटे अब आकरु सुहाग दान करी तारी जाते लुटावे दीदी दीदी ना बाबा जोड़ा मा मारा सेती मधे उड़ी गेल सिंदूर ने परी मारी सेती मा पूर्वा ते तारी सेती नु सिंदूर बूझी ना क्यों मा शामा के शामा माने पूछे जी शामाटे अरे कांडी दिक्री माटे तो बधूज करी छूटू ये प्रत्येक माने पवित्र फर्ज थाई छे मैं तो मात्र मारी फर्ज निकली जो माने फर्ज दिक्री ने सुखी करवी होए तो दिक्री ने फर्ज पर माने सुखी करवानी होए छे मने सुहाग का भेजे पर माने सुहाग न भोगे तो नहीं छे हे बोड़ा नाथ हूँ मारू जीवन पवित्र रीते जीवी हो तो मारी मानु सुहाग पाछा हे मारे हे बोड़ा नाथ का तो तू मारी मानु सुहाग पाछो दे नहीं तो मारो प्राण ले ले मारो प्राण ले ले मारो प्राण ले ले जागो अनर्थ थे रहो छे મારા તપનું ભંગ કરવાની દુર્મતિ તમને કેમ કહીને સુશી ગૌરી મને એ કરવું અનિવાર્ય લાગ્યું પ્રભુ કોપાયમાન થાવ તે પહેલા કારણ બોલી નાખો શું જોઈએ છે તમારે તમારી આ ગૌરી પ્રશ્ન નથી પરંતુ તમારી ભક્ત ગૌરી પ્રાણોની આહુતિ આપવા તૈયાર થઈ છે એની રક્ષા કરો પ્રભુ રક્ષા કરો પણ બબ્બે ભક્તોની આવી આખરી કસોટી પરસ પરસ આટલું પ્રચંડ બલિદાન નહીં એમના દુઃખ દૂર થશે તથાસ્તુ